કપરાડા તાલુકાના બાલચોડી ગામમાં આવેલ આમરાવનમાં આવેલ બ્રિજ જર્જરિત બની જવા પામ્યો છે સન બે હજાર સોળના વર્ષમાં સરકારના વન વિભાગ દ્વારા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આમરાવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ આમરાવનમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવતા જતા હતા જો કે જોકે તંત્રના જાળવણીના અભાવે

નું બાલચંડીમાં ઉદઘાટન કરવામાં આવેલું છે અને જે અત્યારે છેલ્લા બે વર્ષથી જેની અંદર ઓગણત્રીસ જેટલા આંબાના ઝાડો અલગ અલગ પ્રકારના તેમજ નક્ષત્ર અલગ અલગ ગ્રહ પ્રમાણે અલગ અલગ વનસ્પતિઓ ગ્રહના આધાર પર ત્યાં પર્યટનના સ્વરૂપે અને તદઉપરાંત વનસ્પતિ કઈ રીતે લોકોને એક એનું જ્ઞાન મળે એના અનુસંધાનમાં એની સાથે સાથે જે કુદરતી ઝરણાં છે અને સાથે એક પુલ બનાવવામાં આવી રહ્યો હતો એ પુલની અત્યારની હાલત આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા એક વર્ષમાં જ એ પુલની હાલત બેકાર પરિસ્થિતિને અત્યારે બોર્ડ પણ મારી દીધો છે કે આ રસ્તો બંધ છે તો કરોડોની આ આમ્રવનની ગ્રાન્ટ ગુજરાત રાજ્ય સરકારે જો કરોડોની ગ્રાન્ટ આમ્રવનમાં જે વાપરી હોય તો આ બે જ વર્ષમાં આ ખંડિત હાલતમાં જે અલગ અલગ જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે એ ના બનવી જોઈએ એમાં ચોક્કસ પર્યટનો પણ આવી અને જે એક આનંદનો ભાવ અને અલગ અલગ વનસ્પતિનો પહેચાન લેવા માટે આવતા હોય અને જે એનો લાભ પણ ના મળે તો ચોક્કસ આપણે કહી શકીએ કે ઉત્સાહ માટે શાંતિ માટે આવતા હોય પણ નિરાશાજનકનો અહીંયા માહોલ લઈને પાછા જતા હોય જેનું કારણ કે જ્યાં જે કોન્ટ્રાક્ટરો જે બનાવમાં કરોડોની જે આમરાવનની જે ડેવલપમેન્ટનું કરોડોનો ગ્રાન્ટ હોવા છતાં પણ એ વ્યવસ્થિત ન બનાવેલું હોય એવું આપણે માની શકીએ અને એ જ માગશે જે બી કોન્ટ્રાક્ટરોએ હલકી કક્ષા કે જે બી અત્યારે ઉણપ જણાય છે આવીને એનું સમારકામ કરે એ જ અમારા કપરાડા વતી તેમજ અલગ અલગ જે પર્યટનો વતીનું પણ એક ફરિયાદ છે જેથી કરીને દરેકને અમે તાલુકા વતી અધિકારી લોકોને પણ અમે જાણ કરીએ કે એનું